नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી, વિષય અંકલેખન, ભાગ બે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું પાના નંબર 29। અહીંયા શું છે? તગડ ચોગડ 34। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આજે તગડ ચોગડ 34 લખતા શીખીશું। અહીંયા જુઓ તો આપણને 10-10ના જૂથ આપ્યા છે, જે કેટલા છે એ આપણે ગણીશું અને જે ઉપરના છૂટા મણકા છે એ આપણે જોઈએ। તો 10-10ના જૂથ કેટલા છે? તો 1, 2 અને 3। તો શું પહેલાં શું આવશે? 3, અને ઉપરના છૂટા મણકા જોઈએ તો 1, 2, 3 અને 4। ઉપરના છૂટા મણકા કેટલા છે? 4। તો અહીંયા શું કહે છે? 30 અને 4, તો કેટલા થાય? તગડ ચોગડ 34। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ તગડ ચોગડ 34 દરેક ખાનામાં લખીશું। બોલો અને લખો તગડ ચોગડ 34। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ખાનામાં આગળ લખવાની શરૂઆત કરીશું, જે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। તગડ ચોગડ 34, 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 તગડ ચોગડ 34। વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે દરેક ખાનામાં તગડ ચોગડ 34 લખવાના છે। આગળ જોઈએ રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને તગડ ચોગડ 34 જે લખેલા છે તેની અંદર આપ તમારે રંગ પૂરવાના છે। આગળ જોઈએ તો પાના નંબર 30 ઉપર શું છે? તગડ પાછળ 35, 30 અને 5, 30 અને 5, તો કેટલા થાય? તગડ પાછળ 35। તો વિદ્યાર્થી મિત્રો, આગળ શું કહે છે? બોલો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તગડ પાછળ 35 લખવાના છે। તો લખવાની શરૂઆત કરીશું તગડ પાછળ 35, 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 તગડ પાછળ 35। દરેક વિદ્યાર્થીઓ બોલતા જશે અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે તગડ પાછળ 35, તગડ પાછળ 35, તગડ પાછળ 35, તગડ પાછળ 35। તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે તમારે દરેક ખાનામાં તગડ પાછળ 35 લખવાના છે। આગળ જોઈએ રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા તગડ પાછળ 35ની સંખ્યા છે તેમાં તમારે રંગ પૂરવાના છે। આગળ જોઈએ પાના નંબર 31 ઉપર તગડ છગડ 36, 30 અને 6, બરાબર કેટલા થાય? તો તગડ છગડ 36,
તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આગળ તગડ પાછળ 35 લખ્યા, એ જ પ્રમાણે અહીંયા દરેક ખાનામાં આપણે શું લખીશું? તગડ છગડ 36. તો આપણે લખવાની શરૂઆત કરીશું. તગડ છગડ 36, 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 તગડ છગડ 36. તો વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે દરેક ખાનામાં તગડ છગડ 36 લખવાના છે. તો આગળ જોઈએ તો રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને તગડ છગડ 36ની જે સંખ્યા છે એની અંદર તમારે રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે 34, 35 અને 36, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.